હેલો એવરીવન, આજે લાઈવના અંદર શર્માબેન નેતરવાલા છે ફ્રોમ કાંદીવલી. એ શર્માબેન કેમ છો? ફાઇન ફાઇન. ઓકે, તો ફોર ઇન્વાઇટિંગ મી ટુ ધ સેશન. વેલકમ વેલકમ. આપનું ઇન્ટ્રોડક્શન આપીએ, અને ઓલરેડી મેં થોડી આપનું કહી દીધું છે નામ અને કઈ બાજુ છો, આપ કહીએ. જી, મારું નામ શર્મા નેતરવાલા છે. આઈ એમ ફ્રોમ કાંદીવલી, મુંબઈ. અને મેં ઓનલાઈન બિઝનેસ અરાઉન્ડ 7 યર્સથી કરી રહી છું, જેમાં આપના મુમિનાથનું બધું જ આવી ગયું, જેમ કે રીતા છે, જોરી છે, રીતા કમ જોરી, પછી ડ્રેસીસનું સ્ટાર્ટ કરું છે, ને પર્સિસ તો ઘણો ટાઈમ થી, ઇનફેક્ટ આઈ સ્ટાર્ટેડ વિથ પર્સિસ, પછી રિદાનું ફૂલ ફ્લેજેડલી આઈ સ્ટાર્ટેડ, અને જ્વેલરી છે, પછી નાઇટ સૂટ્સ છે લેડીઝ અને બચ્ચાઓના, અને બ્યુટી પ્રોડક્ટ્સ બી છે થોડા. તો બધું ઓનલાઈન કરું છું, ને બીજી ઘણી બધી વસ્તુઓ છે, મસાલા બેગ્સ, કરાચી પ્રોડક્ટ્સ છે, કરાચીથી ડાયરેક્ટલી મેન્યુફેક્ચરરથી જ બધું મંગાવું છું, અને બીજી બધી જ વસ્તુઓ, જ્વેલરી લઈ લો કે રિદા લઈ લો કે નાઇટ સૂટ્સ લઈ લો, બધું, ઈચ એન્ડ એવરીથિંગ આઈ ટેક ફ્રોમ મેન્યુફેક્ચરર્સ. બીકોઝ મેં શું કામ એમ કરું કે મેં ઘણી મહેનત કરી આના પર, બીકોઝ મને એમ હતું કે મારા જે કસ્ટમર્સ છે, અને મીન્સ આપ બોલી જે ચેઇન લાઈન છે કે મેન્યુફેક્ચરિંગ ટુ ડાયરેક્ટ કન્ઝ્યુમર તક પહોંચે તો એ બેસ્ટ છે, રાઈટ? એના માટે હા, કેમ કે હવે એટલા વાયા 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 હોય છે, પછી ભાવ એટલો ઇન્ક્રીઝ થઈ જાય છે કે પછી કસ્ટમર એન્ડલી એને એટલું બધું આપવું પણ પડે છે, અને પછી આપણે એટલા જલ્દી ઓર્ડર્સ નથી મળતા. મેઈન થિંગ ઇઝ ધેટ, કે એટલા જલ્દી ઓર્ડર્સ નથી મળતા, એટલે અને રીસેલર્સો ના પછી જોઈન થાય ગ્રુપમાં. મેઈન છે કે મને રીસેલર્સોને અટ્રેક્ટ કરવા છે. જો કસ્ટમર્સ તો પછી લેશે, એક બે વાર લેશે, પછી થોડો ટાઈમ પછી પાછું લેશે, પણ આપણા રીસેલર્સ આપણા ગ્રુપમાં હોય તો આપણે એનો પણ ઘણો ફાયદો મળી શકે છે. તો મેઈનલી છે કે ટુ અટ્રેક્ટ રીસેલર્સ, આઈ હેવ ડન એવરીથિંગ ફ્રોમ ધ મેન્યુફેક્ચરર્સ એન્ડ ગિવિંગ ધેમ ધેટ બેનિફિટ. ઓકે, હવે પણ આપે આ સ્ટેજ પર પહોંચવાને, જેમ 7 યર્સ થી કહી રહ્યા છો, તો આપ સક્સેસ કારે આપને મિલી કેટલા વર્ષ પહેલા, અને આપની પાસ જર્ની જે છે એ બતાવશો કે આપે શું ચીજ થી ગુજરાત છો, પ્રોબ્લેમ્સ આવી નથી આવી, સોલ્યુશન થયા નથી થયું, તો હજી લોકોને ખબર પડે કે આપ કઈ રીતથી આગળ વધેલા છે. જી ભાઈ, મને પૂરી તરહ સક્સેસ, હવે આપણે એમ જ કહીએ ને કે સક્સેસ નું તો કઈ પર્સેન્ટેજ હોતું નથી, મીન્સ બટ એમ કહેવાય કે મને આઈ સ્ટાર્ટેડ ગેટિંગ ગુડ ઓર્ડર્સ ફ્રોમ ધ લાસ્ટ 3-4 યર્સ. 4 વર્ષથી મારું થોડું સ્ટેબલ, એટલે આમ કહી શકીએ કે સ્ટેબલ છે, અને સ્ટીલ લુકિંગ આઉટ ફોર મોર, કેમ કે આપણી જે હંગર છે ફોર સક્સેસ, ઇટ નેવર કમ્સ ડાઉન, ને આ થાવી બી ના જોઈએ. એઝ એન એન્ટરપ્રિનોર, આપણી જે ભૂખ છે સક્સેસ વાસ્તે, એ આગળ તો જ એ આપણે એન્કરેજ કરે છે આગળ જવાને. એના પહેલા મેં ઘણું, મેં ઘણા બધા MLMs, મલ્ટી MLMs નો મીનિંગ છે મલ્ટી લેવલ માર્કેટિંગ એન્ડ નેટવર્ક માર્કેટિંગ, એ કરા છે બ્યુટી પ્રોડક્ટ્સ ના, જેમ કે એવોન, એવિયન્સ. કેટલા વર્ષ પહેલા આ બધું ટાઈમ? આ બધું મેં કહું ને કે 15-20 વર્ષ પહેલા થી મારી જર્ની ચાલુ થઈ ગઈ હતી. ઓકે, આઈ વોઝ ડુઈંગ ફ્રોમ લોંગ બેક, અને પછી ન્યુમિસ્મેટિક માં પણ મેં કર્યું છે થોડું ડીલ, તો થોડો ધોકો પણ ખાધો. એટલે એમ છે ને કે ભાઈ, બિઝનેસ તો રિસ્ક છે, બટ એક કેલ્ક્યુલેટેડ રિસ્ક હોય, ને એમ છે કે ભાઈ બીજાના કહેવા પર નહીં કરવું, આપણું થોડું દિમાગ યુઝ કરીને કરવું, થોડું આપણે બી એના આગળ પાછળ બધું સોચી સમજીને થોડું રિસર્ચ કરીને કરવું. જો કે એમાં ન્યુમિસ્મેટિકમાં મને ઘણો મોટો લોસ થયો હતો. સમ ઓફ માય રિલેટિવ્સ વર ઇન ટુ ધેટ કંપની, અને ધે એન્કરેજ્ડ અસ ટુ જોઈન,
અને એટલે એ લોકોને સક્સેસ મળી તો એ લોકો એમ જ કીધું કે ભાઈ તમે પણ જોઈન થાઓ ને આમાં તમારે પણ બેનિફિટ મળશે, ઇન્કમ ઇન્ક્રીઝ થશે. તો ઇવન વી ડીડ ધ સેમ. બટ આપનું નેટ વીક છે સાચી, નેટ ડિકનેક્ટ થયું. એક્ચ્યુઅલી વેર વોઝ આઈ, આઈ ફોરગોટ. ઓલો આપનું કઈ પાસ એક્સપિરિયન્સ ના અંદર જે MLM છે રિલેશન, ઓકે યસ યસ. તો એમાં સમ ઓફ અવર રિલેટિવ્સ ટોલ્ડ અસ કે ભાઈ આમાં તમારે સારી ઇન્કમ મળશે, ગુડ ઓપોર્ચ્યુનિટી છે. સિન્સ ઇન શોર્ટ આપ કહેવા માંગો છો કે કોઈ બીજાનું જે સક્સેસ છે એના એને જોઈને એમને કે ભાઈ આપણે બી સક્સેસ થશું, રાઈટ? આપણે જ્યાં સુધી એના કન્સિસ્ટન્ટ નહીં રહીએ, એના એના સાથે આપણે આપણું દિમાગ નહીં ચલાવે, યુ મીન્સ એટલી મહેનત નહીં કરવી, તો એવું કઈ થતું નહીં, રાઈટ? જો કે મેં મહેનત પણ કરી, બટ એમ થાય છે ને કે ભાઈ બીજાના વાસ્તે ફાઇન હોઈ શકે છે બટ અપના વાસ્તે ઘણીવાર નહીં એ બરાબર હોતું. એટલે બીજા ઇન્ડિવિજ્યુઅલ ને જોઈને અને આપણે એકદમ ઓલું કેરિડ અવે નહીં થઈ જવાનું, આપણે એમ બરાબર થી લાગે આપણે આપણું દિમાગ બી થોડું યુઝ કરવાનું. વેર એઝ મેં જયારે આ હમણાં ઓનલાઈન જે બિઝનેસ 7 યર્સ પહેલા ચાલુ કરું તો આઈ ડીડ ઇટ વિથ 0 ઇન્વેસ્ટમેન્ટ. એટલે મેં રીસેલિંગ થી ચાલુ કરું પેલા, અને પછી ધેન આગળ સ્લોલી સ્લોલી વધતા વધતા મેં પછી એક્ઝિબિશન બી એમાં સ્ટોલ પણ લીધો છે. 2 એક્ઝિબિશન આઈ હેવ પાર્ટિસિપેટેડ ઇન ટુ ગેટ માય સેલ્ફ વેલ નોન, અને એમાં મને અચ્છો રિસ્પોન્સ પણ આવ્યો. અને પછી કરાચી થી બી મેં કરાચી પેનલ બંચ મંગાયા છે, એનો પણ મને સારો રિસ્પોન્સ. મેં લોકોને મેસેજ આપવા માંગુ છું કે જાકે આપ જે બી કહે છે કે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું પડતું, તો આપણે શું ઇન્વેસ્ટ કરવું પડે છે? વી હેવ ટુ ઇન્વેસ્ટ અ ટાઈમ, મેન તો ટાઈમ ઇન્વેસ્ટ કરવું પડે. ટાઈમ ઇઝ ઇક્વલ્સ ટુ મની, એ આવી જાય છે, રાઈટ? યસ, વેરી મચ. વેન યુ સ્ટાર્ટ વિથ 0 ઇન્વેસ્ટમેન્ટ તમારે શું જોવે છે? પહેલા તો ખાલી તમે ટાઈમ જ ઇન્વેસ્ટ કરવું પડે છે. તો પછી મેં કેમ કે મને ભી થોડું આવતા આવતા ટાઈમ લાગવો, મેં બધી બાજુ માર્કેટિંગ સ્ટાર્ટ કરી સ્લોલી. વોટ્સઅપ ગ્રુપ્સ તો હતા જ, પછી તે વખતે તો ઓપન ગ્રુપ્સ નું પણ એટલું બધું નહોતું વેન આઈ સ્ટાર્ટેડ. એ પછી હમણાં લેટલી લાસ્ટ થોડા વર્ષથી ચાલુ થયું છે ઓપન ગ્રુપ્સ. પણ મેઇન મારી માર્કેટિંગ ચાલુ થઈ કે ફેસબુકથી ચાલુ થઈ. ધ મેની ઓફ માય કસ્ટમર્સ હુમ આઈ ડોન્ટ નો બટ દે આર ઇન ટુ માય ગ્રુપ નાવ, અને મેં ઘણી બાજુ મોકલેલું પણ છે. મીન્સ મારું ઓવરસીઝ બી ગયા છે રિતાઝ ને બધું, કેમ કે આઈ હેવ કેટર્ડ ટુ શિતાવી ઓર્ડર્સ ઓલ્સો. બલ્કમાં ને બધું લઈએ છીએ તો મેં હોલસેલ રેટ્સમાં જ આપું છું બધાને. ને મારા ક્લાયન્ટ્સ છે US માં છે, દુબઈમાં છે, પછી ઓલ પાર્ટસ ઓફ ધ ઇન્ડિયા તો છે જ. હમણાં જ બીજું યાદ નથી આવી રહ્યું મને, બટ બીકોઝ વાય ધ મેઇન થિંગ ઇઝ દેટ મારા રેટ્સ ઇઝ વેરી રીઝનેબલ. એક ચીજ છે કે આપ કહું છું કે હમણાં તો કોમ્પિટિશન ઘણું વધી ગયું છે, રાઈટ? જી, કોમ્પિટિશન ઘણું વધી ગયું છે. તો કોમ્પિટિશન ને આપણે શું એક મેનરમાં લઈ શકે છે કે રિલેશનશિપ કે આપની જે રિલેશન છે પહેલાથી એ મેટર કરે છે બિઝનેસમાં? ઘણું જ મેટર કરે છે ભાઈ, એટલું મેટર કરે છે ને કે હવે મારા ક્લાયન્ટ્સ જે છે, મારા કસ્ટમર્સ છે જેના સાથે મારું રિલેશનશિપ છે, હવે એ બીજા કોઈ રીસેલરોને યા ડીલરોને નથી પૂછતા. એ લોકો પહેલા મને જ પૂછે છે કે ભાઈ આ રેન્જની રિદા જોવે છે કે આ મને આવી આવો ડ્રેસ જોવે છે, યા તમારા વાસ્તે કોઈ છે કઈ ગિફ્ટ આઈટમ આપવા માટે, કે આવા રેન્જની પર્સ જોવે છે ટુ ગીવ અસ ગિફ્ટ. મને બધા ડાયરેક્ટલી મને જ પૂછે છે બીકોઝ એક એવો ટ્રસ્ટ એ લોકોને બિલ્ડઅપ થઈ ગયો છે. અને વાય? બીકોઝ આઈ એમ ઓફરિંગ ગુડ આફ્ટર સેલ્સ સર્વિસ ઓલ્સો. બીકોઝ મને મારા ક્લાયન્ટને રિટેન કરવું છે. કેમકે ડીલરો તો ઘણી વાર શું છે ને ભાઈ, આવતા જતા રહે છે, બટ મેઇન છે કે આપનો સી ઇવન આઈ એમ અ ડીલર ફોર માય કસ્ટમર, બટ મને કેવી રીતના એના સાથે ડીલ કરવું છે, મને એ લોકોને સંભાળીને રાખવા છે. અને આઈ હેવ વર્ક્ડ હાર્ડ ટુ બિલ્ડ અપ માય રેપ્યુટેશન.
મારું રેપ્યુટેશન બી ખરાબ ના થવું જોઈએ. ધ પોઈન્ટ ઇઝ ધેટ ઓલસો કે કઈ પણ એક જીનું કઈ પણ થઈ જાય તો પછી વર્ડ સ્પ્રેડ આઉટ વેરી ફાસ્ટ. હવે તો ડિજિટલ જમાનો છે, જરા હોય તો કઈ નાખી દે છે કે ભાઈ હા આમ છે ને આમ છે ને તેમ છે. એટલે યુ નો એટલે એ પણ એક ઘણું ઇમ્પોર્ટન્ટ થિંગ છે. ઓકે, એટલે આઈ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ ધ આપે એકલા 7 યર્સ ના અંદર આપ કેટલા ટાઈમ સુધી એમ સમજો કે ગ્રોઈંગ છો, સક્સેસ તો નકે ગ્રોઈંગ પાર્ટ થયેલું છે આપનું. યસ 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 વેરી મચ. કેટલા વર્ષ છે? આમ ઓનલાઈન બિઝનેસ તો મને 7 વર્ષ થયા છે, પણ મેં તમારે કહું ને કે 3-4 વર્ષથી મેં આમ એટલે બિઝનેસનું થોડું અપ્સ એન્ડ ડાઉન્સ તો હોય જ છે. થોડું ઘણું આપને આપનું જજમેન્ટ માં બી અગર ફરક પડી ગયો સામે વાળાને જજ કરવામાં, તો એમાં પણ આપને થોડો લોસ થઈ શકે છે. તો એટલે યુ હેવ ટુ બી લિટલ કોશિયસ ને આમ તમે એક્સપિરિયન્સથી જ તમે લર્ન કરી શકો છો. તમારે તમે એમ સોચો કે ભાઈ હમણાં મને પ્રેક્ટિકલ વે, યસ હમણાં તમે સોચો કે મારું તો એક મહિનામાં મારું બધું ઉભું થઈ જાય એમ્પાયર, ધેટ ઇઝ નોટ પોસિબલ. ઇટ વિલ ટેક 6 મંથ્સ મિનિમમ ટુ વર્ક ડેડિકેટેડલી કન્સિસ્ટન્ટલી. તો તમારે જોઈને જઈને આફ્ટર 1-2 યર્સ પછી તમારે રિઝલ્ટ એના જોવા મળશે. ઓકે, ક્યારે બી સોચું ને કે મેં મેન્યુફેક્ચરિંગમાં જાઉં? સોચું ભાઈ, પહેલા પાસમાં તો એ જ સોચું, પણ ધેટ ઇઝ નોટ માય કેપેસિટી. અને મન તો ઘણું હતું કે આપણે બી કઈ અલગ હટીને કરીએ. ઓકે, બટ રાઈટ નાઉ થેન્ક્સ ટુ યુ અઝીઝભાઈ જી એન્ડ જીસી ગ્રુપ કે ઈ પણ મારું સપનું સચ્ચું થવા આવ્યું છે. ઓકે, લાઈક બીકોઝ જીસી હેઝ વેન્ચર્ડ ઇન ટુ મેન્યુફેક્ચરિંગ, જે કિડ્સ કુર્તાઝ અને દીકરીઓના જબલાઈઝ આર વેરી સૂન ઇન ધ પાઇપલાઈન. તો જીસી ઇઝ માય ફેમિલી એમ મેં કહી શકું છું કે હવે કે મને જીસી જોઈન કરવાને ઓલમોસ્ટ 3 મંથ્સ થઈ ગયા છે. તો એમ થાય કે હવે જો કે અમે કોઈ એકબીજાને મિલા નથી, બટ એવરી ડે બ્રેઇન સ્ટ્રોમિંગ સેશન્સ થાય છે જીસીમાં. એના જરિયાથી આપને એટલી નવી નવી આઈડિયાઝ મળે છે, એટલું નોલેજ મળે છે કે જેને એક પર્સન થી કરવું તો મેં આગળ એટલો ટાઈમ, મેં કહું ને આ 2-3 વર્ષનું મને હમણાં 2-3 મહિનામાં મને મળી ગયું એટલું નોલેજ. કે એટલા બધા અલગ અલગ વેરિયસ પ્રોડક્ટ્સનું મીન્સ વેરિયસ લાઈન ઓફ બિઝનેસનું મને એટલું જલ્દી એક્સપોઝર નોલેજ ના મળી શકતે. અને અઝીઝભાઈ અમને એક બીજી બી વાત કહેવા ચાહું છું કે આઈ એમ ઓલ્સો નાવ એન એજન્ટ ઓર સબ એજન્ટ ફોર ટિકિટિંગ બિઝનેસ મીન્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું. દેટ હેઝ ઓલ્સો એડેડ ટુ માય કિટી નાવ. તો એ પણ મેં કહી શકું છું કે થેન્ક્સ ટુ જીસી, ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ જીસી બિઝનેસ. તો એ પણ આવી રહ્યું છે એમાં. તો હજીન અને હજીન ઘણા પ્રોજેક્ટ આવશે, જેમ પેલું પ્રોજેક્ટ છે કે ભાઈ રીતા સ્ટિચિંગ નું ફોર વુમેન એમ્પાવરમેન્ટ, મુમિનાથ બેનો વાસ્તે જે રીસેલિંગ કરતા હતા પેલા, જેને એટલો તો એવરી ડે અગર ઓર્ડર્સ ના મળે તો હાઉ મચ યુ અર્ન, બટ તમે રીતા સ્ટિચિંગ કરીને તમે કેટલું જલ્દી, તમારા ઉપર છે કે તમે કેટલું જલ્દી એને રીતા સ્ટિચ કરી શકો છો, એને શીખાવે છે. તમારા ખુદના તો પૈસા બચ્યા જ રીતા સ્ટિચ કરવાના, એઝ વેલ એઝ તમે એનાથી અર્નિંગ કરી શકો છો. તો એક ઝરિયો બની ગયો ફોર ઇન્કમ, ટુ જનરેટ ઇન્કમ. એક આપણું જીસીનું છે પ્રોજેક્ટ, ફર્સ્ટ ઇઝ રીધા સ્ટિચિંગ, બીજું છે ટોપી મેકિંગનું પણ છે, અને બીજા હજી ઘણા ઓનગોઈંગ તો ઘણા છે, તો આવતા રહેશે કન્ટિન્યુઅસલી. પ્રોડક્ટ તો એક છે, બટ પ્રોડક્ટને કેવી રીતે આપણે ક્વોલિટીમાં મેન્ટેન કરવું ને લોકોને ટ્રસ્ટ અને રિલેશનશિપ બિલ્ડ કરી અને એના અંદર આગળ આવવું છે. આપ કઈ મેસેજ આપી શકો છો સ્મોલ સ્કેલ, જે ઘરે થી કઈ નહીં કરી રહ્યા, જે લોકો સોચી રહ્યા છે કઈ કરવા માટે, પછી જે મીન્સ કે મારું કામનું નથી આ મેન્યુફેક્ચરિંગ, કે એમ એમ સોચતા હશે નેગેટિવ થિંકિંગ કે મારાથી આ નહીં થાય, મને ચાલશે જ નહીં, કોણ લેશે મારા પાસે, તો એ લોકો માટે કઈ મેસેજ છે?
સોચવા માટે તો ઘણું બધું છે ભાઈ. નેગેટિવ તમે સોચતા રહેશો તો તમે કોઈ દિવસ કઈ કરી જ નહીં શકો. યુ વિલ નેવર કમ અપ ઇન લાઈફ. એ બધું થોટ્સ નીકાળો દિમાગમાંથી. અને જે પણ તમારે હેલ્પ જોઈએ, જીસીસી પણ મળી શકે છે. યુ કેન કોન્ટેક્ટ એની ઓફ અસ. આઈ એમ અ પર્મનન્ટ મેમ્બર ઓફ જીસી. અને તમે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી તમે કોઈ પણ બિઝનેસ શરૂ કરી શકો છો. એવું નથી કે નથી કરી શકતા. બસ એમ છે ને કે ભાઈ, ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. એમ જ છે કે એ બધું થઈ શકે છે. ઓનલી આપનું દિમાગનું એક બનાવેલું એક નોશન છે નેગેટિવ થિંકિંગ, એ તમે નીકાળી લેશો ને તો એવરીથિંગ વિલ ફોલ ઇન ટુ પ્લેસ. અને તમારે બસ જસ્ટ કીપ ઓન વર્કિંગ. મેં પોતે નહોતું સોચું કે મેં મેન્યુફેક્ચરિંગ કરી શકીશ બિફોર, બટ સી નાઉ વેર એમ આઈ. મેં હમણાં એ સ્ટેજ પર છું કે મેં કહી શકું છું કે આઈ એમ ઓલ્સો અ પ્રાઉડ મેન્યુફેક્ચરર. ઇવન મેં ઇવન ધો આઈ એમ નોટ સ્ટિચિંગ, બટ આઈ એમ ઇન ટુ ધ જીસી ગ્રુપ. જે બધા પોતે એક એક જણા કહી શકે છે કે ભાઈ હા, પોતે જીસીના પર્મનન્ટ મેમ્બર છે અને દે આર ધ ઓનર્સ ઓફ જીસી. બીકોઝ આપણે જ લઈને આગળ વધવાનું છે. તો જે બી પ્રી કન્સીવડ નોશન્સ હોય પ્લીઝ નીકાળી લો. તમે એક પોઝિટિવ થિંકિંગ થી આગળ વધશો તો બધું જ પોસિબલ છે અને હેલ્પ મળી જ જશે. એ તમે તમારી છે ને ડેસ્ટિનીમાં હશે ને, તમારે કોઈ ને કોઈ તમારે એવું અઝીઝભાઈ જેવું મળી જ જશે. જોકે અઝીઝભાઈ જેવું કોઈ છે નથી, બટ મળી જ જશે ઇન્શાલ્લાહ. આપને જે સોશિયલ મીડિયા છે માર્કેટિંગ, ઓકે, એના માટે કઈ મેસેજ આપવા માંગો છો? કે ઘણા એમ હોય છે કે આવડતું નહીં કઈ, જયારે આપે ચાલુ કરેલું તો હમણાં કઈ બાજુ છો આપ, કેવા પ્લેટફોર્મ પર છો અવેલેબલ, એ બી કહો. અને જયારે ચાલુ કરેલું ત્યારે આપ કેનાથી ચાલુ કરેલું છે? આપે તો કહી ચુકા ફેસબુક થી છે. હજી ફેસબુક થી સ્ટાર્ટ કરું, થોડો ટાઈમ તો ફેસબુક પર જ હતી. પછી સોચું કે ઇન્સ્ટા પર બી વાય નોટ. પછી ઇન્સ્ટા પર બી પછી અકાઉન્ટ બનાવ્યું. અને ઇન્સ્ટા પર ડિફિકલ્ટ આવી ઇન્સ્ટાગ્રામ માં અકાઉન્ટ બનાવવા? કેટલો ટાઈમ લાગે છે ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક પર અકાઉન્ટ બનાવવા? તમારે હા કઈ નહીં ટાઈમ લાગતો. મેં તમારે કહું ને મેક્સિમમ અડધો કલાક લાગતો હશે, નોટ ઇવન ધેટ. તમે હવે આજકાલના જનરેશનના બચ્ચાઓને ભી તમે એકદમ ઇઝીલી પૂછી શકો છો, કેમ કે બધા જ ઇન્સ્ટા પર હોય છે. તો ઇવન આઈ આસ્ડ માય સન, યુ નો, બિફોર ધેટ, કે ભાઈ કે ઇન્સ્ટા પરનું મને એટલી આઈડિયા નહોતી. એફબી નું તો બધું મેં મારા મનથી જ કરું વિધાઉટ હિઝ હેલ્પ, બીકોઝ હી વોઝ નોટ ઓન એફબી. તો આઈ હેડ ટુ ડુ માય સેલ્ફ. તો એના પર તો એકદમ થરા થઈ ગયા એફબી પર. પછી ઇન્સ્ટા પર આવી, ઇન્સ્ટા પર છું, લિંક્ડઇન પર બી છું. That is also there. Twitter? But Emma, I am LinkedIn. Twitter પર નથી હમણાં, ઇન્શાલ્લાહ ભાઈ. ટ્વિટર પર પછી જલ્દ આવશું, જીસેના નામનું આપણે કરશું ઇન્શાલ્લાહ. બટ આઈ એમ નોટ પર્સનલી ઓન ટ્વિટર. બટ અગર કોઈના પાસે કઈ વોટ્સએપ તો હોય જ છે મેઇનલી, હવે તો બધા પાસે. બટ 7 years કે જે ભી ટાઈમ હશે ત્યારે તો વોટ્સએપ એટલું ક્રેઝમાં નહોતું. પણ જે કઈ બાજુ બી ના હોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, તો એ લોકો માટે ઈઝી છે કે ડિફિકલ્ટ છે? ડિફિકલ્ટ તો છે જ. હવે હવે ઇટ ઇઝ વેરી ઈઝી ભાઈ. હવે તો જો બધું કમ્યુનિકેશન વોટ્સએપ ના જરિયા છે. એ આપના માટે ઈઝી છે. આપને એક મેસેજ આપવાનો છે કે મીન્સ આવવું જોઈએ એમ, તો બેસ્ટ છે એમ. હા આવડવું જ જોવે. જો તમારે અગર કઈ તમે અધરવાઇઝ તમે તમે જે કરો છો, તમે લોકો થી કેવી રીતના તમે લોકો તક કેવી રીતના પહોંચાડશો કે તમે જે કામ કરી રહ્યા છો, તો એ ઘણું ઇમ્પોર્ટન્ટ જરિયો છે. ફર્સ્ટ ઓફ ઓલ ટુ લેટ પીપલ નો દેટ વોટ યુ આર ડુઈંગ, વોટ આર યોર પ્રોડક્ટ્સ. અને અગર તમે સર્વિસ બેઝ ઇન્ડસ્ટ્રી છો, એ પણ એક જરૂરી છે. તો તમે બીકોઝ તમે તમારા સેલ્ફને એ લોકોના તરફ સુધી પહોંચાડવું જો પડશે. અધરવાઇઝ હાઉ દે વિલ, એ લોકોને તો સપનામાં તો નથી આવવાનું કે આ બેન આ કરી રહ્યા છે, આ ભાઈ આ કરી રહ્યા છે. તો તમારે બોલવું પડશે. તો હાઉ વિલ યુ, તમે લિટરલી તો કોઈને મળવા નથી જવાના. કે તમે કેટલા કોલ્સ કરશો, તમારા કોન્ટેક્ટ તમે જેને ઓળખો છો તમે કેટલું છે, એક લિમિટેડ કોન્ટેક્ટ લિસ્ટ હશે તમારા પાસે. બટ તમારે બીજા બહારના લોકો જે તમે નથી ઓળખતા જેને, એને કેવી રીતના તમે પહોંચાડશો?
થ્રુ ધીઝ ડિજિટલ પ્લેટફોર્મ્સ. એમાં વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટા પ્લેઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. હવે તો ટેલિગ્રામ બી આવી ગયું. જી, હવે ટેલિગ્રામ આવી ગયું છે, બરાબર છે. હવે જલ્દ મેં ટેલિગ્રામમાં બી મારો એક ચેનલ લોન્ચ કરવાની છું. અને એ પણ એક ગુડ ન્યૂઝ આપી દઉં ફોર જીસી મેમ્બર્સ ઓનલી, કે આઈ હેવ થોટ સમથિંગ ગુડ ફોર ધેમ, કે આપના મુમિનાથ બહેનો વાસ્તે સોચું છે. બીકોઝ એઝ અઝીઝભાઈ નું ફાઇનલ મોટો છે કે કરબલા લઈને જવું છે, બધાને કરબલા સુધી પહોંચવું છે. તો આઈ હેવ ટ્રાઇડ માય સેલ્ફ, એક સ્મોલ ઇનિશિયેટિવ ફ્રોમ માય સાઈડ ટુ હેલ્પ ધ મુમિનાથ બહેનો જે આપણા જીસી ગ્રુપમાં છે, કે જેને ઓર્ડર્સ નથી યા બિઝનેસ રિલેટેડ કંઈ પણ છે, ટુ મૂવ ધેમ. હશે એ લોકોના પાસે બી, બટ એમ છે કે આપણે હવે ફાસ્ટ મૂવ કરવું છે, કે આપણે એ જે કરબલાનો ગોલ છે આપણે ફાસ્ટ અચીવ કરવું છે. ને હવે એક મોટો ઝરિયો બીજો આવી ગયો છે અઝીઝભાઈનો, જીસીનો, યુટ્યુબનો, યુટ્યુબના ઝરિયાથી. તો એમાં પણ આપણે કોશિશ કરીએ છીએ કે આપણે જલ્દથી જલ્દ એ આપણું જે મકસદ છે કરબલાનો, જે વિઝન છે અઝીઝભાઈનો, અમે બધા જ મિલીને એ આપણે અકોમ્પ્લિશ કરીએ. બસ એ જ કહેવા માંગુ છું કે એટલે આઈ હેવ ડન માય સ્મોલ પાર્ટ ફ્રોમ માય સેલ્ફ, ને હજી બી ઘણું ગ્રો થવું છે જીસી સાથે અંડર ધ ગાઈડન્સ ઓફ અઝીઝભાઈ. જી, ઓકે, ઠીક છે. તો અજીન, કઈ મેસેજ કોઈના માટે? વુમન એમ્પાવરમેન્ટ માં શું કરવાના છો આગળ? એક્સપાન્ડેશન કઈ કેવી રીતે કરવાના છો? ને હવે એક ટૂલ્સ એન્ડ ટ્રાવેલ્સ તો આપ કરવાના છો, બટ એને મેસેજ કે શીખીને કરશો કે ડાયરેક્ટ જમ્પ? જમ્પ તો નહીં કરાય ભાઈ, ગ્રેજ્યુઅલી શીખશું. હવે કઈ બી લર્નિંગ કરા વગર આપણે જમ્પ કરશું તો આપણે એનો બેડ એક્સપિરિયન્સ પણ મળી શકે છે, આપણા ઉપર ઉલટો અસર થઈ શકે છે. વેરેસ કઈ શીખીને કરશું તો આપણે એના બેનિફિટ જોવાશે, સામને વાળાને લાગશે કે આને કઈ આવરે છે, આને કઈ ખબર છે એના બારામાં. હવે જે ફિલ્ડમાં આપણે કરતા હોય એ ફિલ્ડનું નોલેજ તો ઘણું જ જરૂરી છે. તો આપણે હમણાં જીસીમાં એ જ કરી રહ્યા છે, બધું નોલેજ આપણે એટલું સ્પ્રેડ કરી રહ્યા છે એકબીજાને, જેને જે બી નોલેજ છે એ શેર કરે છે. તો આપણે જેનો એટલા વર્ષનો એક્સપિરિયન્સ છે એ આપણે બે કલાકમાં મળી જાય છે. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, નોલેજ શેરિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બસ, અને ગ્રો કરતા રહો. સ્ટડી શીખવા વાસ્તે દેર ઇઝ નો એજ, બસ કીપ ઓન લર્નિંગ એન્ડ વર્કિંગ કન્સિસ્ટન્ટ. ઓકે, ને આપના પાસે કઈ પ્રોડક્ટ્સ કે છે બતાવવાને, કે કઈ કે ઓનલાઈન જ છે બધું? તો આપ એક મેઈન ડીલિંગ કેના અંદર કરો છો? કે આપે જે મેસેજ બનાવ્યો હમણાં કે લોગો મારાથી રીસેલિંગ બનાય, તો એ મેઈન વસ્તુ શું હશે? એટલે મેં રિદા, મેઇન મારું બિઝનેસ છે રિદાઝનું જ છે, બધી ટાઈપ્સનું રિદાઝ. તમે બેસિક કેઝ્યુઅલ સી, પાર્ટી વેર સી, વેડિંગ, બધું ચીજ. સ્પોર્ટ્સ રિદા છે કે નહીં? સ્પોર્ટ્સ રિદા બી છે ને. ઓકે, સીની પણ આવી છે સ્પોર્ટ્સ રિદા, તસીમ અલી બેને બનાવી છે. અને પર્સિસ નું બી કરું છું ઘણું, એટલે અલગ અલગ ટાઈપ્સના, જેમ જેમ જેને ગમે એવા ટાઈપ્સના પર્સિસ, ઘણી બધી વાસ્ટ વરાયટી હોય છે. મારું શું કહેવાય કે એક મેઇન પોઈન્ટ એ છે કે આઈ હેવ, મારી પાસે વરાયટી ઘણી બધી ચીજો છે, કે તમારે જે પણ જોવે, જે રેન્જમાં જોવે એ મેં તમારે કેટર કરી શકું છું. ડ્રેસીસમાં પણ એ જ છે, લોટ્સ ઓફ વરાયટીઝ, અને નાઇટ ડ્રેસીસ છે, અને બધું મેન્યુફેક્ચરર્સી છે. તો એમ છે કે ભાઈ પ્રાઇસનું બી કાંઈ ઇશ્યુ નહીં હોતું, આઈ ટ્રાય ટુ ગીવ ધ બેસ્ટ ક્વોલિટી, ને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં હોતું. તમે કમસી કમ બી તમે લઈ લો રીદા, 500 રૂપિયાની બી તમે રીદા લેશો ને, 400 ની બી, બટ તમારે એમાં ફાઇન ક્વોલિટી મળશે. અને મારા પાસે હમણાં છે ને, એટ પ્રેઝન્ટ આઈ એમ હેવિંગ ધીસ કરાચી પેનલ બંચ વિથ મી, એક એક તમારે પીસ ખાલી હમણાં લાઈવ બતાવવા માંગુ છું મેં. એક બેનનો મેસેજ હતો, આઈ એમ વોચિંગ ફ્રોમ યુએસએ. અચ્છા, ઓકે ઓકે, તો કદાચ હોઈ શકે કે મારા કાકી પણ હોય, શી ઇઝ ઇન યુએસએ. હા, અને બીજા બી મારા ક્લાયન્ટ્સ પણ છે ન્યૂ જર્સીમાં, રશીદાબેન, એ પણ હોઈ શકે છે કદાચ, આઈ ડોન્ટ નો. મેં મેસેજ કેમ કે મારા ગ્રુપમાં નાખેલો હતો કે કમ એન્ડ જોઈન વિથ મી ઓન ધ લાઈવ સેશન. ઓકે, આ એક જે મેં રીધા ઓલરેડી પહેરી છે,
મેં આ જ પેનલ યુઝ કરીને બનાવી છે. આ પરદીનો પાર્ટ થઈ ગયો. આ ઘાઘરાનો પાર્ટ થઈ ગયો. ઓકે, જોવાય છે તમારે અજીતભાઈ? યસ યસ યસ, મને જોવાય છે. અને એના સાથે આવી રીતના બંચીસ છે, એકદમ બ્યુટીફુલ પ્રીટી બંચીસ છે. આ તો આપ કરાચી થી મંગાયેલા છે, રાઈટ? જી જી, કરાચી થી મંગાયા છે. ને અગર કોઈને જોઈએ તો આપ મંગાવીને આપી દો? જી, ઓફકોર્સ આપી શકું છું. ઓકે, કોઈને ભી આપી શકું છું. ઓનલી થિંગ ઇઝ ધેટ કરાચી નું છે ને, મેં એક મહિનાનો ટાઈમ લઉં છું બીકોઝ ઓફ ધ કુરિયર સર્વિસીસ બીંગ હિટ. ડાયરેક્ટ નથી આવતું હવે, હવે બધું વાયા દુબઈ આવે છે. ઓકે, હા, એટલે બધી ચીજનો થોડો કુરિયર ચાર્જિસ હેવ બીકમ હાઈ. એના માટે બી એટલે આપણે મેઇન છે કે ભાઈ ઇન્ડિયન રીતાઝ જ વધારે પ્રમોટ હમણાં થઈ રહી છે બીકોઝ ઓફ ધીસ ઇસ્યુ, બીકોઝ કુરિયર ચાર્જિસ આર વેરી હાઈ. તો એમ છે, બંધ કોઈને શું છે કે બલ્કમાં કે મંગાવવું હોય ને તો એને ફાઇન પડે, પણ આમાં આમાં એટલું કુરિયર ચાર્જિસ ને એટલું આમાં ને પ્રોબ્લેમ આવે બીકોઝ આ આનો વેટ એટલો હોતો નથી. આ એક કિલોમાં અરાઉન્ડ 7 to 8 પીસીસ આવી જાય છે, તો એ પણ ઇશ્યુ નથી. ઠીક છે સલમાબેન, આઈ હોપ કે આપ આગળ વધતા રહો અને આપનું બિઝનેસ ગ્રો થતું રહે. ને નેક્સ્ટ ટાઈમ ઇન્શાલ્લાહ પાછા જલ્દી લાઈવ બી આવશું, અને આપનું જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું છે એ આપ એકવાર મેસેજ આપી દો બધાને કે મેં કાંદીવલીના અંદર આવી રીતે રેલવે ટિકિટ ને હોય તો બધા સુધી મેસેજ પહોંચી જાય. ઓકે, પછી લાઈવ સેશન એન્ડ કરીએ અને પાછા જલ્દી મળશું. જી શ્યોર. બધું મારું ઓનલાઈન બિઝનેસ તો છે જ, મારા 4 વોટ્સએપ ગ્રુપ્સ છે ડિફરન્ટ ડિફરન્ટ પ્રોડક્ટ્સના, એઝ વેલ એઝ મેં ટિકિટિંગનું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું ચાલુ કર્યું છે. રેલવે, ફ્લાઇટ એઝ વેલ એઝ બસ, તને ચીઝ અવેલેબલ છે. અને યુ વિલ શ્યોરલી ગેટ ગુડ સર્વિસ ઇન ધીસ. જેને ભી જરૂરત હોય યુ કેન કોન્ટેક્ટ મી. આપનો એરિયો શું છે કાંદીવલીમાં? જી, કાંદીવલીમાં બોરા કોલોનીમાં રહું છું, જે મસ્જિદના બાજુમાં જ છે બિલ્ડિંગ. મસ્જિદ મસ્જિદ એન્ડ વી શેર કોમન નાનો ગેટ છે, વી શેર એટલે અમે મસ્જિદના પડોશી છે. ઓકે ઓકે. અને અઝીઝભાઈ વિલ ટેગ માય અકાઉન્ટ ઓલ્સો. તો જેને ભી અગર પછી પણ કઈ ક્વેરીઝ હોય, યુ વોન્ટ ટુ ગેટ બેક ટુ મી રિગાર્ડિંગ એનીથિંગ, યુ કેન કોન્ટેક્ટ મી. કઈ પણ, ઇવન ઇવન ફોર એની હેલ્પ, યુ નો, નોટ રિલેટેડ, તમારે કઈ એડવાઇસ પણ જોતી હોય કે કઈ, ઇવન ધેન યુ કેન કોન્ટેક્ટ મી. એવું નથી કે ભાઈ તમારે કઈ વસ્તુ જોતી હોય તો જ તમે મને કોન્ટેક્ટ કરો. આઈ હોપ આઈ એમ ક્લિયર. હા હા હા, હેલ્પ માટે તો આપણે ઓલવેઝ રેડી. જી જી જી. ઓકે, થેન્ક યુ સલમાબેન. થેન્ક યુ સો મચ અઝીઝભાઈ. પાછા મળશું ઇન્શાઅલ્લાહ. જી જી જી. શુક્રાન.